चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 11 धोरण 12 बायोटेक्नोलॉजी एना सिद्धांतों ने प्रक्रियाओ एक नवा टॉपिक ने आपणे चर्चा करवा जई रह्या छीए। जे टॉपिक नु नाम छे पुनःसंयोजित डीएनए टेक्नोलॉजी नी क्रियाविधि। आ पुनःसंयोजित एटले रिकॉम्बिनेंट डीएनए बनावा माटेनी टेक्नोलॉजी तकनीकी, आ तकनीकी टेक्नोलॉजी केटलाक सोपानोनी अंदर वहेंचायेली छे, केटलाक तबक्काओमां वहेंचायेली छे। आवा मुख्यत्वे जे सोपानो छे, पगथियाओ के तबक्काओ छे, ए पांच छे एम कही शकाय। एमानो प्रथम तबक्को छे मित्रों पुनःसंयोजित डीएनए बनावानी जे टेक्नोलॉजी छे, एमां प्रथम तबक्को छे आपणे डीएनए नुं अलगीकरण करीशुं। प्रथम तबक्कामां दरेकने विशेष रीते समजीए छीए। बीजा नंबरे आ अलग करेलू जे डीएनए हतो एने रेस्ट्रिक्शन एंडोन्युक्लिएस, रेस्ट्रिक्शन एंडोन्युक्लिएस जे एक उत्सेचक छे एनी मदद थी डीएनए नु अवखंडन करीशू, तोड़ीशू, योग्य कदना टुकड़ाओमां एने वेची नाखीशू। त्रीजा नंबरे आ योग्य कदना डीएनएना टुकड़ाने लईने आपणे वाहकमां अथवा प्लाज्मिडमां एने जोड़ीशू, एटले वाहक डीएनए खंडोनું जोड़ाण। वाहकमां आ जे तोड़ेला डीएनएना टुकड़ा हता, डीएनएना खंडनું शुं करावीशू? डीएनए लिगेज उत्सेचकनी मददथी डीएनएना खंडनું जोड़ाण करावीशू। त्यार पछी चौथा नंबरनो स्टेप छे यजमानमां पुनःसंयोजित यजमान कोषमां अथवा यजमानमां आ रिकॉम्बिनेंट डीएनए हतुं, पुनःसंयोजित डीएनएनो प्रवेश करावीशुं, डीएनएनो प्रवेश। अने त्यार पछीनो अंतिम जे स्टेप छे आवा यजमान कोषोनुं माध्यममां आवा यजमान कोषोनुं माध्यममां मोटा पाये, मोटा स्तरे अथवा व्यापक स्तरे संवर्धन करावीशुं, साथे साथे संवर्धन अने एमांथी इच्छित નિપજો મેળવીશું, ઇચ્છિત નિપજોનું નિષ્કર્ષણ કરવું। આટલા તબક્કાનો સમાવેશ થાય છે મિત્રો। બરાબર ધ્યાનથી સમજજો, એમાંથી આજે આપણે પહેલા ટોપિકની ચર્ચા કરવી છે। મેં તમને કહ્યું એમ કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર કેટલાક સોપાનોનો સમાવેશ થાય છે, જેમ ડીએનએનું અલગીકરણ કરવું, અલગ કરેલા ડીએનએમાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી એના યોગ્ય કદના ટુકડાઓ કરવા, ત્યારબાદ એને પ્લાઝ્મિડ વાહકની અંદર દાખલ કરવું ડીએનએ લીગેજ ઉત્સેચકની મદદથી, યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરી દેવું અને આવા યજમાન કોષોની સંખ્યામાં વધારો કરવો, સંવર્ધન કરવું અને એમાંથી ઇચ્છિત નિપજો મેળવવી। એમાંનો પ્રથમ જે ટોપિક છે આપણ ટૂંકનો જ પૂછાતી હોય છે, ડીએનએનું અલગીકરણ કેવી રીતે કરી શકાય સમજાવું, ડીએનએનું અલગીકરણ। ચાલો મિત્રો, તમે જાણો છો કે કેટલાક અપવાદોને બાદ કરતા મોટા ભાગે બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે। એમાં એ કોણ, એટલે આપણે એમ લખીશું પહેલાં તો બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે, આનુવંશિક જીનેટિક મટીરિયલ્સ તરીકે કોણ હોય છે? તો આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ હોય છે। એટલે કેટલાક અપવાદોને બાદ કરો, ન્યુક્લિક એસિડ તો તમે જાણો છો કે ડીએનએ આરએનએ બંને પ્રકારના હોય, કેટલાક સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે, પણ એમ કહી શકાય કે મોટાભાગના સજીવોમાં એટલે કેટલાક અપવાદને બાદ કરતા મોટાભાગના સજીવોમાં
જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ ડીએનએ આવેલું હોય છે. હવે મિત્રો તમે વિચારો, એક અગત્યની બાબતને આપણે સમજી રહ્યા છીએ કે રિકોમેનન્ટ ડીએનએ ટેકનોલોજી શાના માટે છે, કે તમે ઇચ્છિત જનીનની અનેક નકલો પ્રાપ્ત કરીને એમાંથી મોટા પાયે વધુને વધુ નિપજો પ્રાપ્ત કરી શકો. હું એક ઉદાહરણ આપું છું. જેમ કે તમે જાણો છો કે માનવમાં તમારે ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરવું છે. મોટા પાયે પ્રયોગશાળામાં ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરવું છે. જો આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરવું હોય તો તમે એને પહેલાં ક્યાંથી, એ માટેના જનીને ક્યાંથી મેળવી શકો? તો તમે જાણો છો કે માનવ સ્વાદુપિંડને લેવું પડશે, પેનક્રિયાસને. સ્વાદુપિંડમાંથી આપણે લેંગરહાન્સ કોષપુંજને પસંદ કરવું પડશે. લેંગરહાન્સ કોષપુંજમાંથી બીટા કોષો લેવા પડશે. બીટા કોષો લઈ મિત્રો એના કોષ કેન્દ્ર સુધી પહોંચવું પડશે. કોષ કેન્દ્રની અંદરથી તમને શું મળવાનું છે? જનીન દ્રવ્ય ડીએનએ મળવાનું છે. પરંતુ તમે એ પણ જાણો છો કે સમગ્ર જનીન દ્રવ્ય કંઈ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું નથી, એટલે એમાંથી એક નિશ્ચિત ડીએનએનો ટુકડો પસંદ કરવો પડશે, કે જે શું કરી શકતો હોય? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતો હોય, માટે એને ઇન્સ્યુલિન જનીન કહેવાય. તો હવે તમે વિચારી શકો છો કે મારું પહેલું સોપાન એ છે કે ડીએનએનું અલગીકરણ કરવું છે. એનો મતલબ મિત્રો કે માનવના બીટા કોષોના કોષ કેન્દ્રમાંથી એના સમગ્ર જનીન દ્રવ્યને પહેલાં બહાર કાઢી લેવું પડે, એને કહેવાય ડીએનએનું અલગીકરણ. હા, આજે નિશ્ચિત ડીએનએનો ટુકડો એમાંથી એ બીજાને મને સોપાન આવશે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આ ડીએનએ જે હતું એનું અવખંડન નાના મોટા ટુકડાઓ કરવા. પણ પહેલાં આપણે કોને મેળવવું છે? ડીએનએનું અલગીકરણ કરવું છે. હવે સ્વાભાવિક છે મિત્રો કે જો તમારે ડીએનએનું અલગીકરણ કરવું છે તો શું કરવું પડશે? જુઓ, તમે જે ડીએનએને મેળવવા માગો છો એ ડીએનએ પર આપણે બીજા નંબરના સોપાનની જો થોડીક ચર્ચા કરી લઈએ તો એમ કહી શકાય કે આ ડીએનએને, એટલે એ મેળવેલું જે જનીન દ્રવ્ય ડીએનએ હતું, આ ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપવા માટે એક બાબત જરૂરી છે. કઈ બાબત જરૂરી છે? તો તે શુદ્ધ સ્વરૂપે હોવું જોઈએ. શુદ્ધ સ્વરૂપે, એનો મતલબ કે એ બીજા મહાઅણુઓની ભેળસેળ વગરનો હોવો જરૂરી છે. આવું કેવી રીતે કરી શકાય? તો તમે બરોબર ધ્યાનથી વિચારો મિત્રો, એક ઉદાહરણથી તમને આ ઘટનાને સમજાવું છું. ધારો કે મેં કોઈ આ એક કોષ પસંદ કર્યો છે. માની લો કે જો આ પ્રાણી કોષ છે તો તમને ખબર છે કે આ કોષ રસ પટલ છે. ત્યારબાદ તમને ખબર છે કે એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય. જો કોષ કેન્દ્ર આવેલું હોય તો શું કોષ કેન્દ્રીય કોષમાં આ પટલ થઈ જાય? કોષ કેન્દ્ર પટલ. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે અંદર રંગસૂત્રો આવેલા હોય કે જે જનીન દ્રવ્યથી બનેલા છે, એમાં ડીએનએ આવેલું છે. એનો મતલબ કે મારે સર્વપ્રથમ આ કોષરસ પટલને તોડવું પડશે, ત્યારબાદ કોષ કેન્દ્ર પટલનું વિઘટન કરવું પડે, એને તોડવું પડે, અને છેવટે મારે ક્યાં સુધી પહોંચવું પડે? રંગસૂત્ર સુધી પહોંચવું પડે. એવું કરીશું, જ્યારે આ રંગસૂત્ર સુધી પહોંચી અને ત્યાંના ડીએનએને અલગ કરવા પ્રયત્ન કરીશ, ત્યારે મિત્રો ત્યાં શુદ્ધ સ્વરૂપમાં ડીએનએ ન હતા. એ ડીએનએની સાથે
त्या हिस्टोन बिन हिस्टोन प्रकारना प्रोटीन पण एनी साथे संकळायेला हशे। प्रोटीन घटको होय एनी साथे लिपिड घटको पण हशे, एनी साथे कार्बोदितो अथवा कार्बोहाइड्रेट्स हशे, एनी साथे आरएनए जेवा अन्य न्यूक्लिक एसिड हशे। एनो मतलब ए थयो कि हूँ ज्यारे आ बे पटलोने तोड़ीने रंगसूत्र सुधी पहोंची अने त्यांथी आ डीएनए नो अलग करवा प्रयत्न करूँ छूँ, त्यारे आ डीएनए नी साथे साथे मने शुं मळवानुं? प्रोटीन, लिपिड, कार्बोदितो, आरएनए आवा बधा घटको पण अंदरथी मळवाना। कहेवानुं आशय एवो छे कि आ डीएनए शुद्ध स्वरूपे मळ्युं नथी, परंतु ए जो शुद्ध स्वरूपे मळ्युं नथी पण बीजा महाणुओ जेवा કે પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, આરએનએ સાથે મળ્યું છે એટલે ભેળસેળ વાળું કહેવાય। અને જો ભેળસેળ વાળું હોય તો પેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એને યોગ્ય જગ્યાએથી કાપી શકતો નથી। એટલે સર્વપ્રથમ જરૂરી એ બને છે કે ડીએનએને જે બે બીજા મહાણુ હતા ભેળસેળ વાળો હતો એ ડીએનએને પહેલાં શુદ્ધ સ્વરૂપે મેળવવું પડે। કેવી રીતે મેળવી શકીએ મિત્રો? એને મેળવવા માટે સર્વપ્રથમ તમારે આ કોષરસ પટલ, જો વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ, બેક્ટેરિયા હોય તો પણ એની કોષ દિવાલને પહેલાં તોડવી પડશે। તો પહેલાં કોષ દિવાલને તોડવા માટે આપણે કયા પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ કરી શકીએ અને ત્યાર પછી ડીએનએ સુધી પહોંચશું? તો ડીએનએ જ્યારે આવા ભેળસેળવાળું મળશે તો આ બધા ઘટકોથી એને કેવી રીતે જુદો તારવી શકાય એની પણ ચર્ચા કરીએ છીએ। ચાલો જરા અહીં ધ્યાન રાખજો। જો મિત્રો, હું એક અગત્યની બાબત તમને સમજાવું છું કે જો મારે આ ડીએનએને, હું ત્રણ પ્રકારની રચનાઓ બતાવું છું કે જો ડીએનએને મારે પ્રાણી કોષમાંથી અલગ તારવવું છે તો હું શું કરીશ, જો ડીએનએને વનસ્પતિ કોષમાંથી અલગ તારવવું છે તો શું કરીશ, અને ડીએનએને કોઈ બેક્ટેરિયા વગેરેના કોષમાંથી અથવા ફૂગ વગેરેમાંથી અલગ તારવવું છે તો હું શું કરીશ, ફૂગમાંથી ડીએનએને અલગ પાડવું છે તો હું શું કરીશ? ચાલો ત્રણેય બાબતો આપણે સમજીએ। જો મારે ડીએનએને પ્રાણી કોષમાંથી અલગ તારવવું છે તો પહેલાં તો મિત્રો એને હાઇપરટોનિક સોલ્યુશનમાં મૂકવું પડશે, અને ત્યારબાદ હું એમ કહી શકું કે જો મારે પ્રાણી કોષમાંથી ડીએનએને અલગ તારવું છે તો એના પર લાઇસોઝાઇમ જે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલું ઉત્સેચક છે, હું એ લાઇસોઝાઇમની ટ્રીટમેન્ટ આપીશ તો એના પરિણામે શું થવાનું, ડીએનએ પ્રાણી કોષમાંથી આપણે અલગ તારવી શકીશું। કેમ? કારણ કે આ લાઇસોઝાઇમ પ્રાણી કોષના કોષરસ પટલ ઉપરાંત કોષ કેન્દ્ર પટલનું વિઘટન કરી નાખશે અને હું ડીએનએ સુધી પહોંચી એ ડીએનએને અલગ તારવી શકીશ। જો મારે ડીએનએને વનસ્પતિ કોષમાંથી અલગ તારવવું છે તો સર્વપ્રથમ મારે સેલ્યુલોઝની બનેલી દિવાલને તોડવી પડશે, અને માટે જ હું સેલ્યુલેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરીશ। તો વનસ્પતિ કોષમાંથી ડીએનએને અલગ તારવા માટે સેલ્યુલોઝની ટ્રીટમેન્ટ આપવી, અને મારે ફૂગમાંથી ડીએનએને અલગ તારવવું છે તો એના માટે કાઇટિનેજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। આ ઉત્સેચકોની ટ્રીટમેન્ટ આપીને તમે ડીએનએને કોષમાંથી શું કરી શકો, અલગ કરી શકો। પરંતુ મિત્રો, આ પ્રકારે જે અલગ થયેલું ડીએનએ છે એ ડીએનએની સાથે સાથે હું પ્લસ કરીને લખું છું, એ ડીએનએની સાથે સાથે પ્રોટીન છે, કાર્બોદિતો છે, લિપિડ છે, આરએનએ જેવા ન્યુક્લિક એસિડ છે। ટૂંકમાં આ ડીએનએ અત્યારે અશુદ્ધ સ્વરૂપમાં છે, માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એને કાપી શકે નહીં। તો હવે આપણે શું કરવું છે, એને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે આપણે શું કરી શકીએ, તો એની વાત કરું છું મિત્રો। જોજો, જો એમાંથી આ ડીએનએમાંથી કોને દૂર કરી દેવું છે, આરએનએ જેવા ન્યુક્લિક એસિડને, આરએનએને દૂર કરવું છે, તો એને દૂર કરવા માટે કયા ઉત્સેચકને ટ્રીટમેન્ટ આપીશું આપણે, રિબોન્યુક્લિએઝ ઉત્સેચક।
રીબો ન્યુક્લિયેજ. હવે રીબો ન્યુક્લિયેજ ઉત્સેચક શું કરશે? આરએનએનું પાચન કરી દેશે, એટલે ડીએનએમાંથી આરએનએ દૂર થઈ જવાનું. તો હવે ડીએનએ આરએનએ નામના મહાણુઓથી જે અશુદ્ધ હતો એનાથી થોડો શુદ્ધ થઈ જવાનો, આરએનએ રહેશે નહીં, એનું પાચન થઈ જવાનું. એક બાબત. ચાલો બીજી બાબત, મારે ડીએનએમાંથી હવે કોને દૂર કરવું છે? પ્રોટીનને દૂર કરવું છે. તો પ્રોટીનને દૂર કરવા માટે એના પર આપણે પ્રોટીએજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપીશું. પ્રોટીઝ દ્વારા પ્રોટીનનું પાચન થઈ જશે એટલે આ પ્રોટીન ઘટકો દૂર થઈ જવાના. તેવી જ રીતે મિત્રો, જો આપણે લિપિડને દૂર કરવું છે, કોને દૂર કરવું છે? લિપિડને દૂર કરવું છે, તો આપણે લાઇપેજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપી શકીએ. અને એ રીતે જો તમે ડીએનએમાંથી કાર્બોદિતોને દૂર કરવા માગતા હોય તો ત્યાં કાર્બોહાઈડ્રેટ્સ જેવા ઉત્સેચકોની ટ્રીટમેન્ટ આપીને આ બધા જે મહાણુઓ હતા, જે ડીએનએ ભેળસેળયુક્ત હતો, એને હવે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકો. પરંતુ મિત્રો, હજુ પણ આ જે ડીએનએનો અણુ છે એ બિલકુલ શુદ્ધ નથી, કારણ કે એની સાથે પાણીના અણુઓ પણ જોડાયેલા છે. આ પાણીને દૂર કરવા માટે હવે છેલ્લે આ ડીએનએ જે બીજા મહાણુઓથી આપણે અલગ તારવી ચૂક્યા છીએ એને છેલ્લે ઠંડા ઇથેનોલમાં નાખવામાં આવે છે. ઠંડા ઇથેનોલમાં નાખવાથી આપણે હવે એને શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ. આ રીતે શુદ્ધ સ્વરૂપના ડીએનએનું નિર્માણ કરી શકાય. મિત્રો, આજે એક ટૂંકનો છે, મહત્વની છે, બહુ જ સરળ ટોપિક છે. ફરીથી એકવાર ધ્યાન આપો. એવું કહી શકાય કે ડીએનએનું અલગીકરણ કરવું છે તો બધા જ સજીવમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ છે. હવે ન્યુક્લિક એસિડ તો આરએનએ ડીએનએ બે પ્રકારના હતા. કેટલાક સજીવોમાં અપવાદરૂપ સ્વરૂપે આરએનએ આવેલું છે, તો મોટાભાગના સજીવોમાં જનીનદ્રવ્ય તરીકે ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ ડીએનએ આવેલું છે. માનવમાં ઇન્સ્યુલિન અંતઃસ્રાવનું ઉત્પાદન કરવા માટે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. એ માટે આપણે માનવના સ્વાદુપિંડને લેવું પડશે, લેંગરહન્સ કોષપુંજ, બીટા કોષો, એમાંથી કોષ કેન્દ્ર અને જનીનદ્રવ્ય સુધી પહોંચવું પડશે. આપણે આટલે અટકવું છે. એના માટે આપણે શું કરી શકીએ? આ ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા જો કાપવું હશે તો ડીએનએ પહેલાં શુદ્ધ સ્વરૂપે મળવું જોઈએ અને બીજા મહાણુઓથી એ ભેળસેળ વગરનું હોવું જોઈએ. કેમ? કારણ કે જ્યારે ડીએનએમાં ડીએનએને આપણે મેળવીશું ત્યારે ડીએનએની સાથે સાથે પ્રોટીન, લિપિડ, કાર્બોદિત અને આરએનએ જેવા બીજા મહાણુઓની ભેળસેળયુક્ત હોય છે. મિત્રો, સર્વપ્રથમ આખા કોષમાંથી આપણે પહેલાં તો જનીન દ્રવ્ય આખા સમગ્ર ડીએનએને બહાર કાઢવું છે. એ માટે આપણે કાં તો કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ, કોષ દિવાલ વગેરેને પહેલાં તોડવી પડશે. તો પહેલાં એને તોડવા માટે કોની કોની જરૂરિયાત ઊભી થાય છે? જો ડીએનએને પ્રાણી કોષમાંથી અલગ તારવવું હશે તો લાઇસોઝાઇમ, જે બેક્ટેરિયામાંથી મેળવાયેલું ઉત્સેચક છે, એનો ઉપયોગ કરી તમે પ્રાણી કોષના કોષરસ પટલને કોષ કેન્દ્ર પટલનું વિઘટન કરી ડીએનએને મેળવી શકો. જો તમારે વનસ્પતિ કોષમાંથી ડીએનએને અલગ તારવવું છે તો સેલ્યુલોઝ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપી શકો. અને ફૂગમાંથી ડીએનએ અલગ તારવવું છે તો કાઇટિનેજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપી શકો. હવે તમને જે ડીએનએ મળ્યું છે, અલગ થઈ ગયું છે, એ તો ભેળસેળવાળું છે. કેમ? કારણ કે એની સાથે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ અને આરએનએ જેવા અન્ય મહાણુઓ છે, માટે આ શુદ્ધ છે. એને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે શું કરવું? જો ડીએનએમાંથી તમારે કોને દૂર કરી દેવું છે? આરએનએને દૂર કરવું છે તો રિબોન્યુક્લિયેજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપી દો, પાચન કરાવી દો, આરએનએ દૂર થઈ જશે. ડીએનએમાંથી પ્રોટીનને દૂર કરવું છે, પ્રોટીન ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપો. લિપિડને દૂર કરવું છે, લાઇપેજની ટ્રીટમેન્ટ આપો. કાર્બોદિતને દૂર કરવા છે, કાર્બોહાઈડ્રેટની ટ્રીટમેન્ટ આપો. આ રીતે તમે શુદ્ધ જે ડીએનએ મેળવો છો એમાં પણ હજુ પાણી મિશ્રિત છે, એને દૂર કરવા માટે છેવટે ઠંડો ઇથેનોલ ઉમેરી આપણે એને શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ, ભેળસેળ વગરનું મેળવી શકીએ. ચલો મિત્રો, આટલે સુધીનો જે ટોપિક થયો એ છે ડીએનએનું અલગીકરણ. હવે આપણે બીજા નંબરના ટોપિક તરફ જઈએ છીએ કે જે ટોપિકનું નામ છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરવી છે. એનો મતલબ શું થયો કે હું બીજા નંબરનો પોઈન્ટ લખું છું, બીજા નંબરનો મુદ્દો અહીંયા આપણે નોંધીશું. મેં લખેલું છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન, એનો મતલબ ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરવી. બીજા નંબરનો પોઈન્ટ છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની
કાપણી કરવી. આ ચોક્કસ જગ્યાએથી જે ડીએનએની કાપણી કરવી છે મિત્રો, એ કામ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિઓઝ ઉત્સેચક કરવાનો છે. અને કોના પર કરવાનો છે? આપણે શુદ્ધ સ્વરૂપે જે આ ડીએનએ મેળવી ચૂક્યા છીએ એના પર આ કામ કરવાનું છે. હવે કેટલીક બાબતોથી તમે પરિચિત છો, કારણ કે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો હતો મિત્રો. બરાબર ધ્યાનથી સમજી લો કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર એવા ઉત્સેચકોની જરૂરિયાત રહે છે જે ડીએનએ અને પેલા વાહકને બંનેને એવી જગ્યાએથી કાપે જ્યાં ચોક્કસ ન્યુક્લિઓટાઇડનો ક્રમ હોય. પેલિન્ડ્રોમિક ક્રમ મેં તમને કહ્યું હતું, જે આગળ અને પાછળ બંને બાજુથી વાંચતા એક સરખો વાંચી શકાતો હોય. એ પણ કહી દઉં મિત્રો કે ડીએનએના જે ટુકડાઓ બનવાના એ ઓવરલેપિંગ એન્ડવાળા બનવા જોઈએ. એનો મતલબ કે ચીપકું છેડા બનવા જોઈએ. જો એ બુઠ્ઠા છેડા બનશે તો પણ આપણે પુનઃસંયોજિત રિકોમ્બિનન્ટ ડીએનએને બનાવી શકીશું નહીં. તો જે બાબત અગાઉ આપણે ભણી ગયા છીએ, એક પ્રકારનું રિવિઝન જ છે, આના વિશે તમે સારી રીતે જાણો છો મિત્રો. ચાલો જુઓ, શુદ્ધ ડીએનએ અણુને, આ રીતે મેળવાયેલ જે શુદ્ધ ડીએનએનું અણુ હતું એ અણુને હવે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે, એટલે સાથે એટલે એ ઉત્સેચક વડે કાપવાથી, ઉત્સેચકની સાથે નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટમ પરિસ્થિતિમાં રાખવાથી જે શુદ્ધ ડીએનએ મળ્યું એ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચક, જે ઉત્સેચક એના પર કાપણી કરવાનો છે એ ઉત્સેચકની સાથે નિશ્ચિત તાપમાને અને ઇષ્ટતમ યોગ્ય પરિસ્થિતિ મળતી હોય તેવા માધ્યમમાં રાખવાથી, ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કાર્ય કરશે? તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. પાચન સંપન્ન થાય છે નો મતલબ એવો થાય, કૌંસમાં લખું છું, ડીએનએને આપણે યોગ્ય કદના ટુકડામાં વિભાજિત કરી શકીશું, અવખંડન કરી શકીશું, કાપણી કરી શકીશું. એ કેવી રીતે મિત્રો? તો તમે હવે જરા અહીં ધ્યાન રાખો છો કે મારી જોડે માનવ સ્વાદુપિંડના લેંગરહેન્સ કોષપુંજમાંથી મેળવવામાં આવેલું, બીટા કોષોમાંથી મેળવવામાં આવેલું આ સમગ્ર જનીન દ્રવ્ય છે. હવે મિત્રો, આખું આ જે ડીએનએ આપણે શુદ્ધ સ્વરૂપે અલગ કર્યું, શુદ્ધ ડીએનએ અલગ કર્યું, એના પર તો ઘણા બધા જનીનો છે. અને બધા જ જનીનો કંઈ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનારા ન હોય, એટલે ઇન્સ્યુલિન જનીન ન હોય. માની લો કે આમાંથી અહીંયા આ ઇન્સ્યુલિન જનીન છે, તો હવે શું કરવું? રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આ ઇન્સ્યુલિન જનીનને આપણે અલગ કરવું છે. એની સાથે તમને બીજા પણ ટુકડાઓ તો મળવાના જ છે, એટલે યોગ્ય કદના આ ટુકડાઓ મેળવવા છે. તો આ નાના મોટા, એ પણ કહું કે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ જ્યાં નિશ્ચિત ક્રમ આવેલો છે ત્યાંથી કાપશે, એટલે ઇન્સ્યુલિન જનીનની તમને ધારો કે નાની મોટી ટુકડાઓ સ્વરૂપની આવી નકલો પણ મળી શકી. એનો મતલબ શું થયો? ધ્યાન રાખો કે શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી તમે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા એનું પાચન કરી એના યોગ્ય કદના નાના મોટા ટુકડા કરી શકો. હવે જે આ ટુકડા થયા એમાંથી તમારા માટે ઇચ્છિત ટુકડો તો આ છે કે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો હતો, એ બધાને હવે આપણે એકબીજાથી જુદા પાડવા છે મિત્રો. એ માટેની પદ્ધતિનો અભ્યાસ પણ તમે કરી ચૂક્યા છો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. તો હવે શું થાય છે કે રિસ્ટ્રિક્શન દ્વારા, જોજો અહીં ધ્યાન રાખો, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે, એનો મતલબ પ્રગતિ જાણવા માટે, આનો મતલબ એવો થાય કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકે સમગ્ર જનીન દ્રવ્ય પર અસર તો કરી છે, પાચન કર્યું છે, ટુકડાઓ બન્યા છે. તો ખરેખર ટુકડાઓ બન્યા છે કે કેમ, એ ટુકડાઓને અલગ પાડી શકાય કે કેમ, કેવી રીતે પાડવા, આવી પ્રગતિ જાણવા માટે હવે આપણે શું કરી શકીએ? તો મેં તમને એક પદ્ધતિ કહી હતી
એગેરોઝ, એગેરોઝ જેલ, ઇલેક્ટ્રોફોરેસિસ, આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમે જાણો છો કે જ્યારે જુદા જુદા વેલની અંદર આપણે ડીએનએના ટુકડાઓને નાખીશું અને ત્યાર પછી એને વીજભાર આપીશું, તો એ ઋણ વીજભાર ડીએનએના ટુકડાઓ પોતાની લંબાઈ અને વજનના પ્રમાણમાં એ ધન વીજભાર તરફ ખસતા રહેવાના. એનો મતલબ નાના કદના જે ટુકડાઓ હતા એ ધન ધ્રુવ તરફ ખસતા રહેશે, હલકા હશે વજનમાં, અને મોટા કદના ભારે ટુકડાઓ પાછળ રહી જશે. એ રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. તો મિત્રો, તમે એ પણ જાણો છો કે ડીએનએ ઋણ વીજભારી તણુ છે. ડીએનએ ઋણ વીજભારિત અણુ છે. કેવો? ઋણ વીજભારિત. તેના કારણે કયા ધ્રુવ પર તે ખસશે? તે ધન ધ્રુવની તરફ ગતિ કરે છે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પુનરાવર્તિત કરી શકાય. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પુનરાવર્તિત કરી શકાય. શું મતલબ થાય આનો? મિત્રો, જેમ આપણે બીટાકોષમાંથી જે જનીનદ્રવ્ય બહાર કાઢ્યું એના ટુકડા કરાવ્યા, એ જ રીતે હવે આપણને વાહકની પણ જરૂર છે ક્લોનિંગ માટે, પ્લાઝમિડની પણ જરૂર છે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે. તો એ પ્લાઝમિડને પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપી શકીએ. એના પણ જે ટુકડા થવાના, એગ્રોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા એને અલગ કરી શકાય, અને હવે એમાં પણ યોગ્ય માપનો ટુકડો લઈ અને પછી આપણે આ બંને ટુકડાઓને જોડી રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી શકીએ. ડીએનએના જોડાણ માટે હવે આ બે અલગ અલગ સજીવોના જનીનદ્રવ્યના ટુકડા મળ્યા. તે ડીએનએના ટુકડાઓના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ વિકસાવવામાં આવેલી છે. એમાં શું કરી શકાય? તો જે સ્ત્રોત ડીએનએ હતું, કયું સ્રોત ડીએનએ? ઇચ્છિત ડીએનએ, જે આપણે ઇન્સ્યુલિન જનરી લીધું એ. આ સ્રોત ડીએનએ તથા બીજું આપણે બેક્ટેરિયાનું જે વાહક પ્લાઝમિડ લીધું, એ વાહક ડીએનએને વિશિષ્ટ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા કાપ્યા પછી, જો યાદ રાખો, પહેલાં આપણે જે જોડતા નથી, પહેલાં તો ડીએનએના ટુકડાઓના જોડાણ માટે શું પ્રક્રિયા છે? તો ઘણી બધી પ્રક્રિયાઓ તો છે, પણ જો સ્રોત ડીએનએ એટલે ઇચ્છિત જે ડીએનએ હતું એને પણ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપ્યું, અને વાહક પ્લાઝમિડને પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપ્યું છે. કાપ્યા પછી આપણે સ્રોત શું કરી શકીએ? તો દ્વારા કાપ્યા પછી જે સ્રોત ડીએનએ હતું, સ્રોત ડીએનએ, ઇચ્છિત ડીએનએ, સ્રોત ડીએનએમાં, જો સ્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેનું, એટલે કે પેલું ઇન્સ્યુલિન જનીન, રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકીને કોની મદદથી? લાઇગેજ, ડીએનએ લાઇગેજની મદદથી જોડવામાં આવે છે. પરિણામે શું બને છે? આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ બને છે. મિત્રો, અહીં જરા ધ્યાન રાખો. આમ તો જોવા જઈએ તો આ સોપાન નંબર કયું થાય? વાહકમાં ડીએનએનું ખંડનું જોડાણ, આ ત્રીજા નંબરનું સોપાન થયું. એટલે આપણે અહીંયા જો ક્રમ આપવો હોય તો એમ પણ આપી શકીએ, આટલે સુધી આ પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ. આ ત્રીજા નંબરનું સોપાન, ત્રીજા નંબરનો ક્રમ આપી શકાય. હવે અહીં જરા ધ્યાન રાખો કે શું કહ્યું મેં, કે ડીએનએના ટુકડાઓના જોડાણ માટે ઘણી બધી આ પ્રકારની પ્રક્રિયાઓ વિકસી છે. હવે તમે આ જે સ્રોત ડીએનએ લીધું હતું, યાદ રાખો, સ્રોત ડીએનએ એટલે બીટા કોષમાંથી મેળવાયેલું જે શુદ્ધ ડીએનએ હતું એ, એમાંથી હું કોને અલગ તારવી ચૂક્યો છું? રુચિ પ્રમાણેનું જનીન એટલે ઇન્સ્યુલિન જનીનને અલગ તારવી ચૂક્યો છું.
સાથે સાથે આ બાજુ મારી જોડે શું છે, વાહકડી અને પ્લાઝમિડ છે, એને પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપી આપણે આ પ્રકારે કપાયેલા પ્લાઝમિડને મેળવી શક્યા છીએ. હવે આપણે શું કરવું છે, તો આ બંનેને જોડવા છે. આ બંનેને જોડવા માટે તમે શું કરી શકો, તો આ પ્લાઝમિડની સાથે, જો કે આ બુઠ્ઠા છેડા નથી હોતા, ચીપકો છેડા હોય છે મિત્રો, પણ આપણે આકૃતિમાં આ પ્રકારે બતાવીએ છીએ, જોડી દઈ અને આ પ્રકારે શું બનાવી શકાય, રિકોમ્બિનન્ટ ડીએનએ. પણ આ બંનેને જોડવા માટે કોણ વપરાય છે, ડીએનએ લાઇગેઝ અથવા લાઇગેઝ નામનો ઉત્સેચક ઉપયોગી બને છે. તો મિત્રો આપણે આજના ટોપિકમાં એટલે સુધી અટકીશું, હજુ પણ આપણે કેટલાક સોપાનોનો અભ્યાસ કરવાનો છે. કયું સોપાન, યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવવો છે. એ પહેલાં આપણે શું કરીશું મિત્રો, તો હું એક પીસીઆર પદ્ધતિ કહીશ, પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ. એના ઉપયોગથી આપણે જે રુચિ પ્રમાણે જે ઇન્સ્યુલિન જનીન હતું એની સંખ્યામાં કેવી રીતે વધારો કરી શકીએ, જનીનનું પ્રવર્ધન કેવી રીતે કરી શકીએ, એ ટેકનોલોજી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું મિત્રો. આટલે અટકીએ છીએ. અસ્તો, જય હિન્દ.